मित्रों, हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हवे आजनो लेक्चर शुरू करिए ते पहेला आपणे गया लेक्चरनी वात करिए। तो गया लेक्चरनी अंदर आपणे जोयुं के मोहननी घरे एक सरस मजानो तेना कौटुंबिक सभ्योनो मेळावो थयो हतो। हवे ए मेळावानी अंदर एमना भाई बहेन अने भत्रीजाओ के जे पण केवा तो के एक जाहेर कार्यक्रमों आपे तेवा कलाकारों नो मेळावड़ो थयो हतो। तो स्वाभाविक छे के ते मेळावड़ानी अंदर के बधा ज कलाकारों तेमना भाई अने बहेने के तेमना जुदा जुदा वाद्य साथे पोतानी गायन स्पर्धा योजी हती। तो ए स्पर्धानी अंदर मोहने पण पोतानो परफॉर्मन्स रजू करवानी इच्छा व्यक्त करी, पण मोहने के तेमनी गिटार वडे तेमनुं परफॉर्मन्स रजू कर्युं। तो हवे एमना कौटुंबिक सभ्योमांना सभ्यो जुदो जुदो एना ऊपर एमने प्रत्युत्तर आपे छे, रिप्लाय आपे छे। हवे तो आपणे गईकाले जोयुं के आपने ए तेमना सबंधीओमांना एक सबंधीए तेमने कह्युं हतुं शुं के भाई आ जे तुं नवा वाद्य साथे गायन करेश तो आ नवा वाद्य वगाडवा माटे तारे हजु घणी मेहनतनी जरूर छे। तो तेमना बीजा एक शब्द ये कह्युं हतुं के जो ते गिटार नहीं पण सितार होत तो तू तारा भाई अने बहेननी स्पर्धामां के कॉम्पिटिशनमां होत। एटले के जो ते सितार जोते नहीं पण सॉरी के गिटार थे नहीं पण जो सितार थी वगाडी होत तो जेम तारा भाई अने बहेन साथे तू स्पर्धामां होत। आना पर बे वस्तु पसार करी चुकियो छू पण हजु तारे घणा मेहनतनी जरूर छे। आउ के बीजा एक सबंधीए कह्युं हतुं। तो अहीं सुधी आपणे गया लेक्चरनी अंदर विद्यार्थी मित्रो जोयुं हतुं बराबर के शुं शुं एना प्रत्युभाव आव्या। तो हजु पण एमना કુટુંબના સભ્યમાંના ઘણા સભ્યો કે તેમનો તેમના એ પરફોર્મન્સ પર મંતવ્ય રજૂ કરે છે। તો ત્યાર પછી હવે આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું। તો આજના લેક્ચરની અંદર આપણે આગળ જોઈએ તો આજના લેક્ચરની અંદર આપણે આગળ જોશું કે હજુ ઘણા એમના સંબંધીઓ છે કે એમને આ તેમના સિતાર પ્રત્યેના પ્રેમ માટે ઘણી બધી જુદી જુદી સલાહો સૂચનો કરે છે। તો એ સલાહો સૂચનો શું રજૂ કરે છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો ચલો એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જ્યાંથી પૂર્ણ કર્યું હતું ત્યાંથી કન્ટિન્યુ આપણે કરીશું। આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સે, આફ્ટર એટલે પછી, હિઝ પરફોર્મન્સ હિઝ એટલે તેમના પરફોર્મન્સ, પરફોર્મન્સ એટલે દેખાવ, તેમના દેખાવ પછી એક મિનિટ વિદ્યાર્થી મિત્રો શું કે છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ તેમના દેખાવ પછી સંબંધિત એટલે કોઈ એકે કહ્યું હતું કે સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઇંગ સ્ટ્રીમ। સિતાર સાઉન્ડ એટલે સિતારનો અવાજ લાઈક અ છે ફ્લોઇંગ સ્ટ્રીમ એટલે વહેતા જણા તેવો। હવે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે તેમના એક સંબંધીએ કોઈ એક વ્યક્તિએ કહ્યું હતું કે ભાઈ સિતારનો અવાજ છે એ કેવો છે, વહેતા ઝરણા જેવું। વહેતું ઝરણું એટલે કે એ શેનું પ્રતીક છે તો કે હરમેશની માટે આપણે જોઈએ છીએ કે વહેતા ઝરણું હોય તો ઝરણું વહેતું હોય તો એમનો અવાજ આપણને આવશે મીઠો મધુર અને એ પણ ખૂબ જ ઊંડાણપૂર્વકથી બરાબર। એટલે કે છે કે આ સિતારનો અવાજ છે ને ઊંડાણપૂર્વક અને એક સરસ મજાનો મીઠો અવાજ છે। યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ, જો યોર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ તારા સાધનમાં ડઝન્ટ એટલે નથી, હેવ ધેટ ડેપ્થ, ડેપ્થ એટલે તે ઊંડાણ, તારા આ વાદ્યમાં તે ઊંડાણ નથી। એટલે કે જે સિતારની અંદર ઊંડાણ છે કેટલું ઊંડાણ આ તારા ગિટાર વાદ્યમાં નથી। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેમના પરફોર્મન્સ પછી કોઈ એકે કહ્યું હતું સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઇંગ સ્ટ્રીમ, સિતારનો અવાજ એ વહેતા ઝરણા જેવો છે।
योर इंस्ट्रूमेंट डजंट हैव दैट डेप्थ, तारा साधन में ते ऊंडा नथी। इयट अनदर सेड, छता वरी पाछू बीजाए कह्युं हतुं, हजी एक संबंधी कहे छे, शुं कहे छे जो, योर फाधर योर ब्रधर प्लेस द वायोलिन, ही सुर एंड ताल आर सो ब्यूटिफुल। योर ब्रधर एटले तारा भाई प्लेस एटले वगाड़े छे द वायोलिन, एटले वायोलिन કે ભાઈ તારો ભાઈ એ વાયોલિન વગાડે છે। એ સુર એટલે તેમનો સુર, એન તાલ અને લય આર સો બ્યુટિફુલ, ખૂબ જ સુંદર છે। સમજાય શું કહેવા માંગે છે? કે મોહનને કહે છે કે ભાઈ તું ગીતાર પ્રત્યે કેમ આટલો પ્રેમ તારો વધારે વર્તાવે છે, તું ગાયન સ્પર્ધામાં ગાયનમાં મ્યુઝિકની અંદર ખૂબ જ સારો છો, તારો અવાજ સારો છે, અને સિતાર વાયોલિન આ બધું પણ વગાડતા આવડે છે બરાબર, તો ઓલરેડી તો જો તારો ભાઈ એ વાયોલિન વગાડે છે અને એ વાયોલિનનો સુર અને તાલ પણ ખૂબ જ સુંદર છે, તો ભાઈ તું કેમ નથી વગાડતો? વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું વોટ આર યુ ડુઈંગ, તું શું કરી રહ્યો છે વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે આ સાધન સાથે, અને તું આ વાદ્ય સાથે કે આ સાધન સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઈડ ફોર ધ હોલ નાઇટ। હવે શું કહે છે કે આ બધા એના સંબંધીઓએ તેમને તેમના પ્રત્યેનો થોડુંક વાગભોગ કર્યો, તેમના પ્રત્યેનો તેમનો જે સિતાર ગીતાર પ્રત્યેનો પ્રેમ છે એના માટે તે દરેક સંબંધીઓએ અવગણના કરી, તો એટલા માટે હવે મોહને ખૂબ જ દુઃખી થયો હતો। એટલે કહે છે કે મોહન વોઝ ડિપ્રેસ્ડ, ડિપ્રેસ એટલે દુઃખમાં હતો, એન્ડ ક્રાઈડ અને રડ્યો હતો, ફોર ધ હોલ નાઇટ આખી રાત્રે। હવે મોહન દુઃખી થયો હતો અને આખી રાત રડ્યો હતો। હી હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, હી હેડ ઓલરેડી ગીવન, ઓલરેડી ગીવન એટલે કે આખી ચૂક્યો છે, ટુ યર્સ એટલે બે વર્ષ, ફોર ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ સાધન માટે, કે આ સાધનને તે ઓલરેડી બે વર્ષ તો આપી ચૂક્યો છે। હવે મોહન દુઃખી થયો શા માટે? કે ભાઈ આ વાદ્ય વગાડવા માટે, આ વાદ્ય શીખવા માટે ઓલરેડી તે બે વર્ષ તો આપી ચૂક્યો છે, પણ હજુ બે વર્ષ પ્રેક્ટિસ કરી, બે વર્ષ એમનો અભ્યાસ કર્યો, છતાં એ એમના ગાયન સાથે સારી રીતે લયબદ્ધ તાલબદ્ધ રીતે સ્વરબદ્ધ રીતે બેસાડી શકતો નથી કે। But from the heart, પણ હૃદયથી I am mad for guitar। હવે એમને વિચાર્યું મોહને કે ભાઈ હૃદયથી તો મને, મનથી તો ગીતાર વગાડવાની ઈચ્છા છે અને હું ગીતાર માટે જ બન્યો છું। There is no instrument for me but the guitar। There is no instrument, ત્યાં બીજું કોઈ જ વાદ્ય નથી, ફોર મી એટલે મારા માટે, મારા માટે ત્યાં બીજું કોઈ જ વાદ્ય નથી। આવું મોહન એ તેમના હૃદયથી, મોહનનું હૃદય કહે છે, હૃદયથી તે બોલે છે, બટ ગીતાર પણ માત્ર કયું છે? ગીતાર, એવું તેમને વિચાર્યું। ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્ય વિલ બીકમ બરાબર, જે મને બનાવશે, માય ફેસ એટલે મને કીર્તિવાન, પ્રખ્યાત, ટુ ધ વર્લ્ડ એટલે દુનિયામાં, વિશ્વમાં, આ વાદ્ય કે જે મને વિશ્વમાં, દુનિયામાં એક સફળ વ્યક્તિ બનાવશે, મને પ્રખ્યાત બનાવશે, કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, હું તેમને કંઈક મોટું કરવા જઈ રહ્યો છું, એટલે કે હું કંઈક વિશાળ કરીશ, એટલે કે હું તેમાં સફળતા મેળવીશ, વેરી બિગ, ખૂબ જ મોટી સફળતા મેળવીશ, હી વોઝ ડિટરમાઇન્ડ, તેમણે નક્કી કર્યું હતું। સમજાય શું કહેવા માંગે છે? કે હવે મોહન એવું કહે છે, તેમનું હૃદય એવું કહે છે કે ભાઈ હું માત્ર ને માત્ર આ ગીતાર માટે જ બન્યો છું, અને આ વાદ્ય એટલે કે આ ગીતાર કે જે મને દુનિયામાં કીર્તિવાન, પ્રખ્યાત અને જાણીતો બનાવશે, હું તેમાં સફળ થઈશ અને ખૂબ જ મોટી સફળતા મેળવીશ, આવું એમને દ્રઢ નિશ્ચય કરી લીધો। તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ છે કે જ્યારે આપણે દુનિયામાં પ્રખ્યાત થવું હોય
तो कई एवं डिफिकल्ट अघरू मुश्किल काम करवूज पड़े। सामान्य काम तो दरेक व्यक्ति करता हो तो जेनेथी आपने विश्व में दुनिया की अंदर सफलता मळती नहीं पर सामान्य व्यक्ति नहीं कर सकता एवं काम आपणे करशू त्यारे ज आपने मोटी सफलता मळशे आपणे प्रख्यात थशू। अने ए पण निश्चित छे कि ज्यारे कोई व्यक्ति कोई पण काम करवानो दृढ़ निश्चय करी रहे अने एमना पर गमे तेटली मेहनत करवी पड़े गमे तेटलो अथाग परिश्रम करवो पड़े पण ए क्यारे निराश न थाय पाछो न होते अने सतत ने सतत एनी निष्फळता में शीखतो रहे अने एमां प्रयत्न ज करतो रहे तो एमना दृढ़ निश्चय थी ते एक वक्त जरूर ने जरूर एमां सफल बने ज छे। ये तो आपने ख्याल छे तो ए रीते आ मोहने पण शुं कर्युं तो कि ए निष्फळ गयो पण निष्फळता मांथी शीखतो गयो वधु ने वधु प्रेक्टिस करतो गयो दृढ़ निश्चय ने ते वर्गी रह्यो अने अंते ते शुं थाय छे सफल बने छे। रेडी विद्यार्थी मित्रों तो लगभग आटलू दरेक विद्यार्थी मित्रों ने समझाई गयु हशे तो चलो फरी पाछु अत्यारे चलावेलू छे एमनु आपणे एक वक्त रिविजन करी लईए तो फरी पाछु आजे चालू करू त्यांनी दरेक विद्यार्थी मित्रों जोशे आफ्टर हिज परफॉर्मन्स तेमना देखाव पछी अ रिलेटिव साइड एटले एक संबंधी कह्युं हतुं यू नीड टू वर्क वेरी हार्ड यू नीड एटले तारे जरूर छे टू वर्क वेरी हार्ड એટલે સખત મહેનતની વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ નવા વાદ્યો સાથે આ નવા વાદ્યો સાથે તારે ખૂબ જ મહેનતની જરૂર છે। વન ઓફ ધ રિલેટિવ સીડ એ સંબંધીઓમાંના એક સંબંધીએ કહ્યું હતું કે ઇટ વેર ધ સીતાર જો તે સીતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર તો યુ વુડ હેવ બીન તો તું હોત ઇન કોમ્પિટિશન એટલે સ્પર્ધામાં વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે તારા ભાઈ અને બહેન સાથે યુ હેવ ઓલરેડી સ્પેન્ડ ટુ યર્સ ઓન ઇટ યુ હેવ ઓલરેડી સ્પેન્ડ એટલે કે તું પસાર કરી ચૂક્યો છું ટુ યર્સ એટલે બે વર્ષ ફોર ઇટ એટલે તેમના માટે બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર બટ સ્ટીલ પણ હજુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્યની નિસ્મોર વધારે જરૂર વધારે મહેનતની જરૂર છે। આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ તેમના દેખાવ પછી કોઈ એકે કહ્યું હતું તો સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લુઇંગ સ્ટ્રીમ સિતાર સાઉન્ડ એટલે કે આ જે સિતારનો અવાજ છે એ લાઈક એટલે ના જેવો છે ફ્લોઇંગ સ્ટ્રીમ એક વહેતા ઝરણા જેવો આ સિતારનો અવાજ એક વહેતા ઝરણા જેવો છે। યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ કે ધીસ ડેપ્થ યોર ઇન્સ્ટ્રુમેન્ટ તારા વાદ્યમાં ડઝન્ટ હેવ એટલે નથી ધીસ ડેપ્થ એટલે તે ઊંડાણ તારા વાદ્યમાં તે ઊંડાણ નથી કે યત છતાં અનધર સેડ બીજાએ કહ્યું Your brother plays the violin. એટલે તારો ભાઈ પ્લેસ એટલે વગાડે છે ધ વાયોલિન એટલે વાયોલિન હી સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ તો તેમનો સૂર અને તાલ એ ખૂબ જ સુંદર છે તો વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ તો વોટ આર યુ ડુઈંગ તો શું કરી રહ્યો છે વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્ય સાથે તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે। મોહન વોઝ ડિપ્રેસ્ડ મોહન એ ખૂબ જ દુઃખી હતો એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ અને તે આખી રાત્રી રડ્યો હતો હી હેડ ઓલરેડી ગીવન ટુ યર્સ ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ હી હેડ ઓલરેડી ગીવન એટલે તે આપી ચૂક્યો હતો ટુ યર્સ એટલે બે વર્ષો ઓફ હિઝ લાઈફ એટલે તેમના જીવનના ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ વાદ્ય સાથે આ વાદ્ય માટે તેમના જીવનના બે વર્ષ તે આપી ચૂક્યો હતો બટ પણ ફ્રોમ ધ હર્ટ પણ હૃદયથી આઈ એમ મેડ ફોર ગીતા હું ગીતાર માટે બન્યો છું ધીસ ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગીતા મારા માટે બીજું કોઈ જ વાદ્ય નથી પણ માત્ર ગીતાર જ છે હી થોટ તેમણે વિચાર્યું
instruments will become my face to the world. This instruments avadhya will become એટલે બનાવશે my face એટલે મારી કીર્તિ to the world એટલે દુનિયામાં પ્રખ્યાત. આવાદ્ય એ મારી કીર્તિ કે મને દુનિયામાં પ્રખ્યાત બનાવશે. I am going to make a big, હું સફળતા મેળવીશ. Very big, ખૂબ જ મોટી સફળતા મેળવીશ. He was determined. તેમણે આવું નક્કી કર્યું, દ્રઢ નિર્ણય કર્યો હતો. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ઝડપથી અત્યારે ચલાવેલું યુનિટનું એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો ત્યાં બેઠા બેઠા રિવિઝન કરી લેશે. એક વખત વાંચી લો અને જોઈ લો. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે અને આ સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂચના કે ભાઈ તમે દરરોજે દરરોજ જેટલું ચાલે છે તેમનું દરરોજે દરરોજ રિવિઝન કરો. આગળ ચાલેલા પાઠનું પણ આપણે રેગ્યુલર સમયાંતરે રિવિઝન કરતા જઈએ, જેથી કરીને આપણે આગળ જતા ભૂતકાળમાં ચલાવેલી વસ્તુઓ ભૂલી ન જઈએ, મિસ ન થઈ જઈએ, એમનું ખાસ ધ્યાન રહે. તો એ માટે ચાલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જેટલો પાઠ આપણે ચલાવેલો છે એમનું આપણે એક વખત ઝડપથી રિવિઝન સ્ટોરીઝ ટાઈપ કરી લઈએ. હું તમને સ્ટોરીઝ ટાઈપ એક વખત રિવિઝન કરાવી દઉં છું. પણ વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ જે લેક્ચર પૂરો થાય પછી આગળ જે ચાલેલું છે ને એમનું પહેલેથી એક વખત ભાષાંતરનું રિવિઝન કરી લેજો. લખો તો બેટર છે, પણ લખો નહીં તો કંઈ નહીં, પણ એક વખત વાંચી લેવું. આપણે અંગ્રેજી વાંચતા જઈએ, આપણે જાતે જાતે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતા જઈએ તો આપણને એ ખૂબ જ સરળતા રહેશે. અને આપણે એ પછી ભવિષ્યમાં એમના પ્રશ્નો લખવા હશે તો આપણે જાતે જ એ ગુજરાતીમાં એ પ્રશ્નોના જવાબ આવડતા હશે. યુનિટ પાઠ વાંચવાની જરૂર નહીં પડે. માત્ર પછી આપણે શીખવાનું શું રહેશે, ગુજરાતીમાં આવડતા હોય તો યોગ્ય વાક્ય રચનાનો ઉપયોગ કરી અને ગુજરાતીના જવાબને આપણે અંગ્રેજીની અંદર ટ્રાન્સલેટ જ કરવાનું રહેશે. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. પણ એ પહેલા આ લેક્ચરમાં આપણે ચલો એક વખત હું તમને આગળ ચલાવેલા પાઠનું રિવિઝન કરી દઉં ઝડપથી. આપણે શરૂઆતમાં જોયું હતું, આપણે કીધું કે ભાઈ મોહનનો જન્મ એ ક્યાંથી હતો, એક મ્યુઝિશિયન કલાકાર કુટુંબમાં થયો
હતો તેમના લોહીમાં જ એક કલાકાર મ્યુઝિક તો તેમના લોહીમાં જ હતું બરાબર કે તેમનો ઉછેર પણ એક કલાકારોની સાથે થયો હતો તેમના પિતા અને કુટુંબના બીજા સભ્યની જેમ શરૂઆતમાં તેમણે શું કર્યું શેની પ્રેક્ટિસ મેળવી ગાયનની પ્રેક્ટિસ મેળવી ગાયનની તાલીમ મેળવી સમજાણો કહેવાનો શરૂઆતમાં તેમણે તેમના પિતા કે કુટુંબના બીજા સભ્યોની જેમ ગાયનની તાલીમ મેળવી અને પછી તેમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું અને લગભગ જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેમને ગિટાર પ્રત્યે પ્રેમ લાગ્યો પ્રેમ જાગ્યો પહેલા તેમણે શું વગાડ્યું વાયોલિન સૌ પ્રથમ એ શીખો ગાયન મ્યુઝિક પછી એમને વાયોલિન વગાડ્યું પછી જ્યારે લગભગ તે 10 વર્ષનો હતો ત્યારે તેમને સિતાર પ્રત્યે રસ જાગ્યો અને એમને સિતારની પણ તાલીમ મેળવી અને લગભગ 2 વર્ષ માટે તેમણે સિતાર પણ 2-3 વર્ષ માટે તેમણે સિતાર પણ વગાડ્યું પણ જ્યારે એક જર્મન સ્ત્રી તેમના પિતા પાસેથી સંગીત શીખવા આવી હતી અને તેમના એટલે કે મોહનના કુટુંબ સાથે રહેવા આવી હતી ત્યારથી ત્યાર પછી મોહનના જીવનમાં એક ગિટાર પ્રવેશ્યું ગિટારનો રસ જાગ્યો હવે શું કહે છે કે તેમણે આ ગીત એક સુંદર વાદ્ય ગિટારનો રસ જાગ્યો અને તેમણે થયું કે હવે મારા જીવનમાં બીજું કોઈ વાદ્ય નથી તે હોય તો માત્ર એક ગિટાર જ છે તો હવે મોહને તેમનો સંપૂર્ણ ટાઈમ એ ગિટાર પર આપવાનો શરૂ કર્યો એટલે કે હવે એમને ગિટાર શીખવા માટેની ખૂબ જ ઉત્સુકતા જાગી તો એમને એમનો જેટલો સમય હતો તે બધો સમય ગિટાર વગાડવામાં ગિટારની પ્રેક્ટિસ કરવામાં જ આપ્યો હવે શું કહે છે કે મોહન એ આખો દિવસ ગિટાર ગિટારને ગિટાર જ્યારે બીજી તરફ એના કુટુંબની અંદર તો કે એથી વિપરીત એટલે કહે છે કે જ્યારે આપણા કુટુંબની અંદર તો કે સિતાર વોકલ મ્યુઝિક અને ક્લાસિકલ વાયોલિન વગાડવામાં આવતું હતું એમના કુટુંબની અંદર શું હતું સિતાર ગાયન અથવા તો જે શાસ્ત્રીય વાયોલિન છે એ વગાડવામાં આવતું હતું અને જ્યારે મોહનને શેમાં રસ હતો ગિટારમાં જે એક શું હતું ભારતીય પણ નહોતું પશ્ચિમી વાદ્ય હતું હવે ગિટાર છે એ બધું એટલી બધી કે તેમના ગાયન પર અસર આપતી નથી એવું એમના કુટુંબના એક સભ્યએ એમને કહ્યું એમના કુટુંબના સભ્યએ કહ્યું કે જે આપણા શાસ્ત્રીય વાદ્યો છે એ આપણા અવાજ આપણા લય આપણા શબ્દો ઉપર તાલ ઉપર સૂર ઉપર જે ઇફેક્ટ આપે છે અસર આપે છે એવી ઇફેક્ટ કે અસર એ આપણા વાદ્ય સોરી એવી ઇફેક્ટ અથવા તો અસર એ આ પશ્ચિમી વાદ્ય એટલે કે સિતાર એ આપતું નથી તો તેટલા માટે કહે છે કે તેમણે પાછું એ પણ કીધું એમના કાકી એટલે કે માસીએ ત્યારે ભાઈ તું જાણે છે કે તારો જે આ ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ એ તારા પિતાને પસંદ નથી એમને ગમતો નથી પણ તેમની માતા એ તેમની મદદે આવી અને એમની માતાએ કહ્યું અરે તેમણે તેમની ઈચ્છાને અનુસરવા દો તેમના હૃદયની ઈચ્છા મુજબ કરવા દો આવું એમની માતાએ જાહેર કર્યું અને પછી ધીમે ધીમે એમના પિતાએ પણ તેમને ટેકો આપવાનું શરૂ કર્યું હવે એ મોહન એ ખૂબ જ આનંદિત હતો અને તેમણે આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું કારણ કે તેમના પિતાનો એમને ટેકો નહોતો પણ હવે એમના પિતા પણ એમને ટેકો આપવા લાગ્યા તે આનંદિત થયો અને હવે એમને નક્કી કર્યું કે આ પશ્ચિમી વાદ્યની અંદર શું કરવાનું ફેરફાર કરવાનું નક્કી કર્યું એને આ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક પ્રમાણે એમને સૂઝ એ લય પ્રમાણે એ રાગ પ્રમાણે સૂર પ્રમાણે તાર પ્રમાણે એની અંદર ફેરફાર કરી અને વગાડવા માટે યોગ્ય બને ને એવું કરવાનું નક્કી કર્યું હવે પછી જોયું કે એક સાંજે એ અહીંયા એમના કુટુંબના જે નજીકના ફેમિલી મેમ્બરો હતા એમનો મેળાવડો હતો એ મેળાવડાની અંદર એમના ભાઈ બહેન અને ભત્રીજાઓ હતા કે જે જાહેરના કલાકારો કરતા આ જાહેરના કલાકારો કરતા કે જેમણે શું કર્યું પોતે પોતાનું
परफॉर्मन्स रजू कर्यू, पोते कॉम्पिटिशन करी, तो आ परफॉर्मन्स के आ कॉम्पिटिशन नी अंदर मोहने पण तेमनी वगाड़वानी परफॉर्मन्स करवानी इच्छा व्यक्त करी अने मोहने तेमना गिटार वडे वगाड्यू। पण एमना परफॉर्मन्स पछी एक रिलेटिवे कह्युं के तारे आ नवा वाद्य साथे घणी मेहनत करवानी जरूर छे, हजी तारा लय साथे तालबद्ध रीते योग्य रीते नवुं वाद्य एमां राग आपतुं नथी, तो तारे आ नवा वाद्य साथे खूब ज मेहनत करवानी जरूर छे। संबंधीओमां बीजा एके कह्युं जो के सितार होत एटले के आ गीतार नी जग्याए के सितार वगाड्युं होत तो तू तारा भाई ने बहन साथे कॉम्पिटिशन में होत थी। ते आमना पाछळ तो बे वर्ष पसार करी चुक्यो छो पण हजू आ वाद्य ने घणी मेहनत की जरूर छे। फरी पाछू एमना परफॉर्मन्स पछी बीजा एक सभ्य कही के गीतार सितार नो अवाज एक वहेता झरणा जेवो छे के जे तारा आ वाद्य नी अंदर ऊंडाण नथी। पाछू बीजा एक व्यक्ति कह्यु शू तो के तारा भाई वायोलिन वगारे छे, तारा भाई शू करे छे वायोलिन वगारे छे के जेमनो सूर अने ताल ए खूब ज सुंदर छे, तो तू भाई आ वाद्य साथे शू करे छे। बराबर आपणे आगळनी वस्तु अहीं सुधी जोई, आगळना पाठનું आपणे अहीं सुधी रिविजन करी लीधું। હવેનું આપણે નેક્સ્ટ પીરિયડની અંદર રિવિઝન કરી લેશું અને આગળનું આપણે શું કરશું આગળ કન્ટિન્યુ ચાલુ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, છતાં પહેલાં હું દરેક વિદ્યાર્થી મિત્રોને હજી ખાસ સૂચના આપું છું કે મેં અત્યારે જેટલું રિવિઝન તમને કરી દીધું છે એટલું તમે આજે તમારી જાતે રીડિંગ કરીને રિવિઝન કરી લેશો। તો બસ અસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ। ફરી પાછા નવા નેક્સ્ટ લેક્ચર સાથે આપણે ફરી પાછું મળીશું।